તમારો મુખ્ય વિષય અંગ્રેજી હોય તો તમે અરજી કરી શકશો શિક્ષણ સહાયકની અંદર. અને જોઈ લઈ વધારે વિગતે માહિતી, પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્રસ્તુત જાહેરાત છે તે સૌરાષ્ટ્રની છે, 1/3/2023 જામનગરના ન્યૂઝપેપરની અંદર આવેલી છે. જોઈએ છે, શ્રી માલધારી આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ રાણીવાવ નેસ સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા રાણીવાવ નેસમાં વિદ્યા સહાયક અને શિક્ષણ જગ્યા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ફિક્સ પગાર ધોરણે નીચેની વિગત ભરવાની છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10 એટલે કે 1 તારીખથી તમારી દિન 10ની અંદર તમારી અરજી છે તે રજીસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ. હવે જગ્યાનું નામ છે વિદ્યા સહાયક શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SC BCની મહિલા ઉમેદવાર જેમને PTC TET 1 પાસ અને CCC પાસ કરેલું હોય તેવા ઉમેદવાર છે તે અરજી કરી શકશે. ત્યાર પછી બીજી જગ્યા છે એનું છે, પહેલી જગ્યા છે શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા રાણીવાવ નેસ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકાની જાહેરાત છે. બીજી પણ ત્યાંની જ છે, વિદ્યા સહાયક રોસ્ટર ક્રમ જગ્યા છે 1 PTC TET 1 પાસ કરેલું હોવું જોઈએ અને CCC કરેલું હોવું જોઈએ. બિન અનામતની જગ્યા છે એટલે કોઈ પણ કાસ્ટની મહિલા પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે, ઓપન કેટેગરીની જગ્યા છે. ત્યાર પછી શ્રી માલધારી આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા રાણીવાવ નેસ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા, હવે જગ્યા છે શિક્ષણ સહાયકની છે, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા છે એટલે કે જેઓ SC BCની કાસ્ટમાં આવે છે તેવા જ ઉમેદવારો અરજી કરી શકશે. અને MA BEd જેમણે 11/12ની અંદર TAT પાસ કરેલી છે, CCC કરેલું છે અને મુખ્ય વિષય તમારો અંગ્રેજી છે તમે અરજી કરી શકશો. રોસ્ટર ક્રમ છે 4. હવે પસંદ થયેલા ઉમેદવારો ત્યાં રહેવાનું છે, તમે બધું જાણો જ છો, કોમ્પ્યુટરની વિગત પણ હોવી જોઈએ. વયમર્યાદા સરકારશ્રીના વખતો વખત નક્કી કરે તે મુજબની રહેશે. દિન 10ની અંદર એટલે 9 તારીખ સુધીમાં તમારી અરજી છે ત્યાં રજીસ્ટર એડી મારફત પહોંચી જવી જોઈએ. હવે ઉમેદવારે અરજી મોકલવાનું સરનામું નોંધી લઈ આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા મુકામ રાડીવાવ નેસ મોખાણ પોસ્ટ ભરતપુર તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા પિનકોડ નંબર આપેલો છે 36-0-510. તો આથી જામનગર ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કરની આવૃત્તિ છે 1/3/2023 છે. જો તમને લાગુ પડતું હોય તો જરૂરથી અરજી કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.